આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે ભુજ શહેરમાં જુદા જુદા સ્થળે નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ખાસ તો મારું ભુજ હરિયાળું ભુજ અને ઝાડ છે તો જહાન છે તેવા કેમ્પેઇનથી નગરપાલિકાની તિજોરી પર એક પણ રૂપિયાના બોજા વિના આ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભુજમાં આજે વોર્ડ નંબર 10 વોર્ડ નંબર 7 સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાયું હતું। નગરપતિ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે શહેરના સાર્વજનિક પ્લોટ પર દબાણ ન થાય એ માટે પ્લોટ પર વૃક્ષોનું વાવેતર કરાયું છે। નગરપાલિકા દ્વારા વૃક્ષોની માવજત માટે ટ્રી ગાર્ડ અપાયા છે। ટેન્કર વાટે અથવા ડ્રીપ ઇરિગેશનથી પાણી આપવામાં આવશે। શહેરીજનોને અપીલ કરતા કહ્યું કે ઘરે કોઈ શુભ પ્રસંગ હોય તો વૃક્ષો વાવો અને ટ્રી ગાર્ડ લગાવો। દાતાઓ અને સંસ્થા ગ્રુપના સહયોગથી ભુજના મુખ્ય માર્ગોના ડિવાઈડરો સુશોભિત કરાશે। ધારાસભ્ય દ્વારા આ માટે ₹5 લાખની ગ્રાન્ટ પણ અપાઈ છે। દરમિયાન ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મોરચાના પ્રમુખ ડો પ્રશાંત કોરાટ આજે પ્રથમ વખત ભુજમાં આવ્યા હતા। તેઓના હસ્તે સેવા સપ્તાહ અંતર્ગત વૃક્ષોનું વાવેતર અને રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા। આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્ય ડો નિમાબેન આચાર્ય, જિલ્લા યુવા મોરચા પ્રમુખ રાહુલ ગોર સહિત આજે પર્યાવરણ દિવસ છે અને આપણે એની ઉજવણી એક અઠવાડિયા સુધી અહીંયા ભુજમાં કરી રહ્યા છીએ। એના પ્રારંભે જ આજે અમારા પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ આદરણીયશ્રી પ્રશાંતભાઈ જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે અનેરો ઉત્સાહ, કારણ કે એ પ્રથમ વખત આવ્યા છે એટલે સૌ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે અને સૌ પ્રથમ આપણે બ્લડ ડોનેશન કેમ્પથી આજના કાર્યક્રમની શરૂઆત કરી છે અને ખૂબ સારું બ્લડ ડોનેશન એ કચ્છ યુવા મોરચા દ્વારા કરવામાં આવે છે। વારંવાર આપણે ડોનેશનના કેમ્પ કરીએ છીએ। આજે જે વૃક્ષારોપણનો પ્રોગ્રામ અહીંયા આપણે રાખ્યો છે એમાં ભુજ નગરપાલિકાએ નક્કી કર્યું છે કે આપણે 1 લાખથી પણ વધારે વૃક્ષો વાવવા અને દરેક જગ્યાએ પ્રજાના આગેવાનોને સાથે લઈને વૃક્ષારોપણ કરવું। જ્યાં જ્યાં સાર્વજનિક ચોક છે આ બધી જગ્યાએ વૃક્ષારોપણ થઈ જાય તો દબાણો થતાં પણ અટકે અને સારું અને સુંદર ભુજ ગ્રીન બને। એટલે પહેલો સંકલ્પ એવો છે કે ગ્રીન ભુજ બને, ક્લીન ભુજ બને અને એ દિશામાં આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ। અને બહુ સારું એક વિષય જે મને ગમ્યો છે એ ભુજ નગરપાલિકાએ નક્કી કર્યું છે કે એક એક ઝાડ જે વાવીએ છીએ એને ડ્રીપથી જોડીશું અને એને પાણીની જરાક પણ તકલીફ ન પડે, પાણીના અભાવે વૃક્ષો સુકાઈ ના જાય એની પૂરી તકેદારી સાથે આજે વૃક્ષારોપણ કરવાની પ્રારંભ આપણે કર્યો છે। અનેક આગેવાનો, અનેક સંસ્થાઓ આ વૃક્ષારોપણમાં અમારી સાથે જોડાયા છે। આવતા 1 અઠવાડિયામાં અમે વૃક્ષારોપણ સાથે મળીને સૌ કરવાના છીએ। મેં પણ મારી ગ્રાન્ટમાંથી, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા એ પિંજરાઓ બનાવવા માટે આપેલા છે જેથી ટ્રી ગાર્ડ હોય તો પ્રોટેક્શન પૂરેપૂરું ઝાડને મળી રહે। એટલે હું નગરપાલિકાને, ભાઈ ઘનશ્યામભાઈ ને એમને અભિનંદન આપું છું અને વિશેષ હું ખૂબ આભાર માનું છું વિનોદભાઈ ચાવડા અમારા MP એ મહામંત્રી પણ છે, ખૂબ બિઝી છે પણ ભુજ માટે એમનો જે લગાવ છે એને સમય આપ્યો છે અને અમારા પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ પણ આ પ્રસંગે હાજર રહ્યા છે એ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છા। નગરસેવક ભાઈ કમલદાન ગઢવીને વૃક્ષારોપણની જવાબદારી સોંપી યોગના જોગ આજના દિવસે એમનો જન્મદિવસ આવ્યો એટલે જન્મદિવસ નિમિત્તે એમના મિત્ર વર્તુળ તરફથી ભુજ નગરપાલિકાને આ ટી ગાર્ડ 101 સોંપવામાં આવ્યા। આજે યોગના જોગ કમલભાઈની દીકરીનો પણ જન્મદિવસ છે એટલે આવા જન્મદિવસના ઉજવણી પ્રસંગે એક નવો ચીલો પાથર્યો છે। હું ભુજની જનતાને પણ આ ચીલામાં જોડાવા માટે અપીલ કરું છું કે આપણા ઘરે સારા પ્રસંગો હોય તો ભુજ નગરપાલિકાને 10-20-25 પાંજરા આપો, જો પાંજરા ના આપો તો તમે તમારા ઘર પાસે વૃક્ષારોપણ કરો। આપણે આ કોરોના કાળમાં ઓક્સિજનની અછત જોઈ લીધી છે, જો ઝાડ છે તો જહાન છે, આપણે ઝાડને મોટા કરવા જોઈએ। એક નેમ લઈ લો કે મારા ઘરે આજ મારો જન્મદિવસ છે, દીકરાનો, દીકરીનો, માનો, ફાધરનો, તો હું મારા ઘરની બહાર એક વૃક્ષ વાવીશ એટલે આજથી ભુજની જનતાને એક નમ્ર અપીલ કરું છું, વૃક્ષારોપણમાં સૌ સાથે મળો અને વૃક્ષારોપણ કરો। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા નગરપાલિકાની તિજોરી ઉપર એક પણ રૂપિયાનો બોજ ન પડે એ રીતે
वृक्षारोपण अभियान शुरू करવામાં આવ્યું છે। आज सवारे જ હું જે હોડનો નગરસેવક છું ત્યાં શ્રીજીનગર એનઆરઆઈ નગરના લોકોએ સારા એવા પ્રમાણમાં વૃક્ષારોપણ કર્યું। ત્યારબાદ આ કોમન પ્લોટ પણ ભવિષ્યમાં દબાણ થાય પરિસ્થિતિ હતી। નગરસેવકો ઓર નંબર 7નાએ ધ્યાન દોર્યું, ભાઈ કમલે મહેનત કરી આ પ્લોટ સાફ કરાવ્યો અને આજે આ પ્લોટમાં આપણું વૃક્ષારોપણ કર્યું છે। આવનારા દિવસોની અંદર નગરપાલિકાના કાઉન્સિલરોની સમગ્ર ટીમને સાથે રાખીને ભુજના આવા જે સાર્વજનિક પ્લોટો છે ત્યાં વૃક્ષારોપણ કરશું। અમારો એક નેમ છે, અમે નક્કી કર્યું છે અમારી ટીમે કે વૃક્ષારોપણ વ્યાપક પ્રમાણમાં ન થાય તો ચાલશે, પણ ઓછો વૃક્ષારોપણ અને કોકરેટ વૃક્ષારોપણ, વૃક્ષો વાવ્યા પછી પણ એની માવજત થવી જોઈએ। એટલે જ્યાં જ્યાં નગરપાલિકાના પાણીના કનેક્શન છે ત્યાં ડ્રીપ ઇરિગેશન આપી દેશું, જ્યાં નગરપાલિકાના પાણીના કનેક્શન નથી ત્યાં સોસાયટીઓને પણ જવાબદારી સોંપશું અને અમારો પાણીનો એક ટેન્કર વૃક્ષોને પાણી પીવડાવવા માટે ભુજમાં નીકળે જ છે, એટલે એ પણ એક ખ્યાલ રાખશું। ઘણી બધી સંસ્થાઓએ અમને ખાતરી આપી છે, ભુજ રોટરી હોલ સિટીએ વોકવેની ઇનસાઇડ અને આઉટસાઇડ વૃક્ષારોપણની ખાતરી આપી છે, તો એસવી સિટીના ગોપાલભાઈએ રિલાયન્સ પંપથી પ્રિન્સ રેસિડેન્સીની વચ્ચેનો ડિવાઈડર ડેવલપ કરવાની ખાતરી આપી છે, તો ભદ્રેશભાઈ અને ચિરકભાઈ ટ્રાઇમ્સકેર વાળાએ રિલાયન્સ પેટ્રોલ પંપથી શનિ મંદિર સુધીનો અવતાર આવનાર આખા રોડની અંદર પણ વૃક્ષારોપણ કરવાની ખાતરી આપી છે। ભુજના ધારાસભ્યશ્રીએ નગરપાલિકાને 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે અને હજી પણ કાંઈ પણ જરૂરિયાત હશે તે પૂરી કરવાની ખાતરી આપી છે। એટલે આવનારા દિવસોમાં નગરપાલિકા અને સમગ્ર ભુજવાસીઓ સાથે મળી આપણું ભુજ હરિયાળું ભુજ બનાવીએ એ મારી નેમ છે, આપ સૌ સાથે મળીને ચાલશું। આજે કચ્છની મુલાકાત દરમિયાન વૃક્ષારોપણ કરીને બ્લડ ડોનેશન કર્યું છે, તો આજે શું કહેશો? ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત આજે કચ્છની મુલાકાતે આવેલો હતો, ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ નિમિત્તે ભુજ શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સાથે સાથે વૃક્ષ વાવ્યા પછી એનું જતન પણ થાય એ પણ ખૂબ મહત્ત્વનું છે, એટલા માટે પિંજરાનું પણ વિતરણ કરવામાં અહીંયા આવેલું હતું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 7 વર્ષ સફળતાના પૂર્ણ થયા છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સમગ્ર રાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સપ્તાહમાં સેવાહી સંગઠનના માધ્યમથી સેવાકીય કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવેલું હતું। આ કોરોનાની મહામારીમાં ક્યાંય પણ રક્તની અછત ન થાય એના માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર પ્રદેશમાં 500થી પણ વધારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય એ પ્રકારનું આયોજન કરેલું હતું। અત્યારે 20,000થી પણ વધારે રક્તની બોટલનું એકત્રીકરણ થઈ ગયું છે। આજે નખત્રાણા પણ બ્લડ ડોનેશન કેમ્પ છે, ગઈકાલે મોરબી અને સુરેન્દ્રનગર પણ હું જઈને આવ્યો, એટલે સમગ્ર પ્રદેશમાં આ કોરોનાની મહામારીમાં ક્યાંય પણ રક્તની અછત ન થાય, સાથે સાથે યુવા મોરચા અને પાર્ટી દ્વારા સેવાકીય કાર્યક્રમોનું માસ્કનું વિતરણ હોય, સેનિટાઇઝરનું વિતરણ હોય, આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે। ખાસ કરીને વૃક્ષોનું જતન કરવાની જરૂર છે અને વૃક્ષો કપાવવાથી જ આપણે મુશ્કેલીમાં મુકાયા છીએ, તો શું સંદેશ આપશો? જે પણ આપણે વૃક્ષ વાવીએ એ ઓછામાં ઓછી 8 ફૂટની હાઇટ હોય એ પ્રકારનું વૃક્ષ વાવીએ, તો ક્યાંય પણ પશુ દ્વારા એને નુકસાન ન થાય, માનવી દ્વારા નુકસાન ન થાય। આજના સમયમાં હમણાં જ તાઉતે વાવાઝોડું આવ્યું એમાં ઘણા વૃક્ષોનું, લગભગ લાખો વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે, ત્યારે આ સમયે જે રીતે વૃક્ષોનું આપણે વૃક્ષો વાવીએ છીએ એ જ વૃક્ષોનું આપણે જતન કરવું જોઈએ અને એની તકેદારી રાખવી જોઈએ।